છે ગાંધીનગરથી અને રુઝાન ખંભાતા સોશિયલ એન્ટરપ્રિન્યોર આપ બંનેનું સ્ટુડિયોમાં ખૂબ ખૂબ સ્વાગત છે. જે પ્રકારે દેશમાં દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે, હમણાં જ એક નવો કાયદો પણ આવ્યો, 6 મહિનાની અંદર તાત્કાલિક આરોપીને ફાંસીની સજા કરવામાં આવી તેવો કડક કાયદો, છતાં પણ ત્યારબાદ પણ આપણે રોજ સાંભળ્યું છે રોજ નવી એક દુષ્કર્મની ઘટના નથી ઘટી રહી દુષ્કર્મની ઘટનાઓ, પરંતુ સતત વધી રહી છે દુષ્કર્મની ઘટનાઓ. મહિલાઓની છેડતી, અપહરણ અને મહિલાઓને લગતા જે પણ ગુનાઓ છે તેમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. વર્ષ 2007થી લઈ 2017 સુધીમાં આ જે રેપની ઘટનાઓ છે તેમાં 83% વધારો થયો છે, જે એક ખૂબ મોટો ચિંતાનો વિષય છે. આખરે આને પર મંથન કરવાની જરૂર છે કે શા માટે આ બધું વધી રહ્યું છે. કડક કાયદાઓ હોવા છતાં પણ એવું તો શું છે કે જેના પર આ રોક નથી લાગી રહી? રુઝાનબેન શું કહેશો? સૌથી પહેલાં તો જે આંકડા છે, એપ્રોક્સિમેટલી કંઈક 38,000-39,000 રેપ કેસીસ પર યર બહેનો પર થઈ રહ્યા છે, રાઈટ? એટલે અગર આપણે આંકડા ક્લિયર કરીએ તો એપ્રોક્સ અગર 39,000-40,000 હોય ને 365 દિવસ ગણું, તો બી એવરેજ લેવા જાઉં તો દિવસના 100 કેસ ગણો તમે, રાઈટ? 100 કેસ એટલે આપણા એક દિવસ કેટલી મિનિટનો, એટલે તમે સમજી લો, ગણી લો કે આ તમારી પાસે આંકડા છે એ એક્ઝેક્ટ નથી. એક્ઝેક્ટ તો આ વાળા આંકડા છે કે દિવસના 100 દુષ્કર્મોના કેસીસ બહેનો પર થઈ રહ્યા છે. હવે જ્યારે આપણે આની વાત કરી રહ્યા છીએ કે ભાઈ 100 કેસીસ થઈ રહ્યા છે, ઘણીવાર હવે એક ક્વેશ્ચન પૂછવામાં આવતો હોય છે અમને કે ભાઈ કેમ કેસીસ, એટલે એ વધી ગયા, કેસીસ વધી ગયા, ત્યારે અમે કહીએ છીએ કે અવેરનેસ વધી છે, કારણ કે આપણે બધા જ અવેરનેસ કરીએ છીએ. પહેલાં શું, ઘરે છોકરી નવડાવી દેતા હતા, આ બહેનને ચૂપ બેસાડતા હતા કે ભાઈ તારું નામ બગડશે, આપણા ખાનદાનનું નામ બગડશે, તારી બહેનોના લગ્ન નહીં થાય, યુ નો ઓલ દેટ થિંગ, અને ચૂપ બેસાડતા હતા. હવે ફોર્ચ્યુનેટલી એવું નથી થયું, હવે બહેનો બોલી અવાજ ઉઠાવે છે, કારણ કે ખબર પડી કે જ્યારે ચૂપ બેસવા લાગી હતો તો હજી આનાથી કોઈ ખરાબ થતું હતું, હવે એટલીસ્ટ બોલવા લાગી તો જાગૃતતા થાય છે, અને એટલીસ્ટ એક બેન જોડે જે થયું તો થયું, પણ નેક્સ્ટ બેન બિચારી બચે એવું આપણે માની અને આ કેસીસ કરીએ છીએ. બીજું એક સત્ય છે, એ સત્ય એ છે કે આપણું પોપ્યુલેશન ભયંકર વધી ગયું છે. એટલે જ્યારે આપણું પોપ્યુલેશન વધે, પ્રજાઓ વધે, અનફોર્ચ્યુનેટલી સેક્સ રેશિયો બગડી ગયો છે, સ્ક્યુડ અપ થઈ ગયો છે. એટલે લેટ્સ સે આપણે ગુજરાતની જ વાત કરીએ તો 1000 દીકરાઓ સામે આપણી પાસે ખાલી 848 દીકરીઓ છે, એટલે યુ કેન ઓલ્સો અન્ડરસ્ટેન્ડ કે એક આ બહુ મેજર રીઝન છે. ત્રીજું મેજર રીઝન છે કે જે માઇન્ડસેટ ચેન્જ બોલો યા બાઉન્ડ્રીલેસ વર્લ્ડ બોલો યા યુ નો આપણે આપણે જે રીતે આપણે વિકાસ કર્યો, પણ આપણે એ હ્યુમેનિટીનો વિકાસ ભૂલી ગયા, આપણે ખાલી પૈસાનો યા પહેલાં એ રીતે વિકાસ, ઇન્ડસ્ટ્રીઝનો વિકાસ કર્યો, પણ આપણે એ ભૂલી ગયા કે આપણે એ વિકાસ વ્યર્થ કહેવા અગર આપણે આપણી દીકરીઓને પ્રોટેક્ટ ના કરી શકીએ. અને ચોથો ઇમ્પોર્ટન્ટ અનફોર્ચ્યુનેટ પાર્ટ એટલો છે કે જેમ જેમ આપણું પોપ્યુલેશન વધ્યું, આપણું ના પોલીસ તંત્રનું એ વધ્યું, કારણ કે જેટલા એક પોલીસ ઓફિસર બિહાઇન્ડ કેટલા લોકો હોવું જોઈએ એ બહુ જ ઓછો રેશિયો છે, અને એના લીધે લો એન્ડ ઓર્ડર કંટ્રોલમાં નથી આવતું. અને અનફોર્ચ્યુનેટલી ફાઇનલી જ્યુડિશિયરી આવે છે કે આપણી પાસે આટલા બધા કેસીસનો ભરાવ છે અને જ્યુડિશિયરીના બી સેમ લોચા છે. એટલે આપણે આટલા બધા પોઈન્ટ જ્યારે મેં તમને એટલા માટે બતાવી રહી છું કારણ કે વાય ધ રીઝન ગોઝ કે વાય ધીસ ઇઝ હેપનિંગ, સો વાય આટલા ખરાબ રેશિયો આવી રહ્યા છે, બિકોઝ ધીઝ આર ધ થિંગ્સ. એટલે આપણને ખબર તો છે, પણ હવે એની પાછળ આપણે જે સ્ટેપ્સ લેવા જોઈએ, અનફોર્ચ્યુનેટલી સ્ટેપ્સ નથી લેતા. એક સિમ્પલ એક્ઝામ્પલ આપવા માગું છું. હા, થોડા દિવસ પહેલાં જ આવ્યું પેપરમાં કે આપણે ફાસ્ટ ટ્રેક કોર્ટો અગર પોક્સકો અને બહેનોના કેસીસ, જે રેપવાલા કેસીસ કરવા હોય તો કમસે કમ 800-1000 ફાસ્ટ ટ્રેક કોર્ટો ઇન્ડિયામાં જોઈશે. એ જે કોર્ટનો કંઈક 800 કરોડ કે કંઈક મોટો ફિગર આવ્યો, 1000 કરોડનો ફિગર આવ્યો, એવું લઈને ચાલીએ આપણે 1000 કરોડનો ફિગર. મારે એવું કેવું છે કે એ ગવર્મેન્ટને તો એ સૂચતું નથી કે ભાઈ એમને 1000 કરોડ બહુ લાગે છે, અને એ સામે અગર હું કહું, મને એવું કમ્પેરિઝન નથી કરવું પણ આજે કરવું પડશે, પણ એ સામે અગર હું કહું કે તમે પેલા પૂતલાઓ, સોરી બટ આઈ શુડ યુઝ ધીસ વર્ડ, કે પૂતલાઓ બનાવો છો, સ્ટેચ્યુઝો બનાવો છો હજારોના, ત્યારે એ ખડ પ્રોબ્લેમ નથી ને, બનાવો, અમે એમાં નાનાથી પાડતા, પણ સાહેબ અમારી બહેનો, અમારી દીકરીઓ પૂતલાઓ તો નથી ને સાહેબ. તમને એ બી તો ખબર છે ને કે અગર આપણા દેશમાં અગર બહેનોનું આટલું શોષણ થશે તો આપણો દેશ કેવી રીતે આગળ આવશે? જી બિલકુલ, રુઝાનબેન ખૂબ સરસ.